डमरू गाते सदा से आगे भेरो आज
દિવસે ત્યાં લોકોની રજૂઆત સાંભળી અને અમે દાળ ભાત શાક રોટલી અને કોઈ પણ રવાનો શીરો છે ગાંઠિયા છે ગુંદી છે બાપાની પ્રસાદી ટાઈપ અમે બધું રોજ પાંચ જાતની આઈટમ પીરસીને જમાડીએ છીએ એક વાતી નંબર બે આ જલારામ સેવા સમાજ નામનું અમારો સમાજનું ટ્રસ્ટ છે એનો હું પ્રમુખ છું આમાં અમારા સમાજવાળાનો સહકાર છે અને મારા ગ્રુપ સર્કલ સર્વે સમાજના તમામ મિત્રો ભાઈબંધો દોસ્તારો કે જે કાંઈ કહેવાતું હોય વડીલો બધા મળીને આમાં સહકાર આપે છે અને પારસભાઈ પાંધી કે એણે જોરદાર આ બીડું ઝડપ્યું છે મારી બાજુમાં ખંભે ખંભો મિલાવી અને પૂરી મહેનત કરી રહ્યા છે એ જ રીતે યશવંતભાઈ ગોટેચા છે એ પણ એ જ રીતે ફંડ માટે મહેનત કરે છે અને રાતને દિવસ દોડાદોડી જે કરી રહ્યા છે તે રાજુભાઈ ગોટેચા અને આ રસોડા સમિતિમાં વિક્કીભાઈ કોટક ભૂરાભાઈ નામ આપી દીધું એનું નામ નીરવ વિઠલાણી છે રમેશભાઈ છે ઠક્કર સંજયભાઈ ગઢિયા છે અમારા વેવાય છે અમારા સમાજના દશક વ્યક્તિ તો સતત રાત દિવસ સાથે છે સ્ટાર્ટિંગમાં ચાલુ કર્યું ત્યારે 25-30 જણા સમાજના આવતા હતા અત્યારે 150 સ્વયંસેવકો છે એમાં સર્વ જ્ઞાતિ છે હવે નામ મારે કઈ રીતે આપવા સર્વ સમાજનો એટલો ટેકો છે કે સવારથી આવી જાય છે અને રાતના 12 વાગ્યે 1 વાગ્યે 2 વાગ યે સુતાર સમાજ લુવાર સમાજ ભરવાડ સમાજ પટેલ સમાજ અજામ સમાજ ગીરી સમાજ રામાનંદી સાધુ સમાજ તમે કોઈ સમાજ બાકી નથી આયા મોચી સમાજ લુવાણા સમાજ પટેલ સમાજ જાજો હોતેલામાં છે મહેનત કરવા સર્વ સમાજના લોકો આયા બાપાની કૃપાથી જ આ બધું કોઈને ફોન કરીને નથી બોલાવ્યો બધા બાપાને કંઈક પ્રેરણા થઈ છે ને કોઈ ઓટોમેટિક જ આવી ગયા બધી જ વસ્તુ બાપાની પ્રેરણાથી થાય છે મને એમ લાગે હું કરું પણ એ ખોટું છે એ જ્યાંથી પ્રેરણા થાય વિક્કીભાઈને એમ થતું હોય હું કરું પણ એમાં કાંઈ નથી વાતમાં એ વાતમાં દમ નથી દમ આમાં છે એટલે આ થાય છે કે આ જલારામ બાપાના દરબારમાં બાપાના નામની પ્રસાદી ભરપેટ આપીએ છીએ જોવે એટલું આપીએ છીએ અને ઓછામાં ઓછું 12-15 હજાર 11 હજાર 10 હજાર 8 હજારથી ચાલુ થયું છે 7 હજારથી આજ 12-13 હજારે પહોંચી આ બાપાના દરબારમાં ખવડાવવાનું જ હોય ને આ તો જલારામ બાપાનો દરબાર છે આનંદ એવો આવે છે કે મારા 60 વર્ષ 62 વર્ષની ઉંમરમાં મને જે અત્યારે આનંદ આવ્યો 28 દિવસનો એવો આનંદ મેં મારી જિંદગીમાં નથી લેવો આ મંદિર જલારામ બાપાનું મારો પ્રાઇવેટ ટ્રસ્ટ બનાવેલું છે કોઈ પાસેથી દાન નથી લીધેલો શાંતાબેન દયાલજીભાઈ કોટક ચેરિટેબલ ટ્રસ્ટ છે પ્રતિષ્ઠા કરવાના 2-3 મુહૂર્ત કાઢ્યા હતા પણ એ કાંઈ મુહૂર્ત હચવાળા નહીં બાપાની ઈચ્છા એવી છે કે આ લોકો ભૂખ્યા દુખ્યા છે અને આ ઓલો ધનો ગાંડો કેદુલો પ્રતિષ્ઠાનો દીકરો થાય છે હું પોતે કરી દઉં આ પ્રતિષ્ઠા આ એણે કરી દીધી છે આને જમાડવું કાને જમાડવું નહીં જે ભૂખ્યા છે એ આવે છે એટલી ખબર છે કોઈને બોલાવાય નથી જતા બાપા મોકલે બાપાને ખબર છે એને યાદ આવે એટલે આવી નહીં આવે દાન દેવાવાળા એમ જ છે પરચા જ છે આમાં જાહેરમાં મારે પરચા નથી કહેવા કાંઈ બાપાના પરચા પૂરા છે નકા આ વસ્તુ હાલે